कलाकों सुधी नृत्य नो महावरो करे छे, तेमने घणा लोगो
सपोर्ट એટલે કે તેને ઘણા લોકો મદદ કરે છે ધેન ડ્રેસ ડિઝાઇનર મેકઅપ મેન ડાયટિશિયન ફાઇટ માસ્ટર સ્પીચ ઇન્ટ્રોડક્શન એન્ડ મેની મોર કયા કયા લોકોની મદદ કરે છે વેશભૂષા બનાવનાર મેકઅપ મેન પછી એટલે કે મેકઅપ કરનાર માણસ પછી આહાર શાસ્ત્રી ફાઇટ માસ્ટર અને બોલવાની રીત શીખવનાર અને બીજા ઘણા બધા એને મદદ કરે છે લુક ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર જુઓ અહીં એક ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે બાળકો ફરીથી સમજ્યા ફકરાને હુ ઇઝ યોર ફેવરિટ એક્ટર તમારો મનપસંદ અભિનેતા કોણ છે હી ઇઝ વેરી હેન્ડસમ તે ખૂબ દેખાવડો છે ઇઝન્ટ હી નહી યોર સી ઇઝ વેરી બ્યુટિફુલ ઇન્ટરેસ્ટ સી ધે આર નોટ ઓનલી ગુડ લુકિંગ ધે વર્ક વેરી હાર્ડ ધે ડુ લોસ્ટ ઓફ એક્સરસાઇઝ ધે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર્સ ધે આર મેની પીપલ્સ હુ સપોર્ટ સુવિચે કે નહીં અથવા તે ખૂબ જ સુંદર નહીં તેઓ ફક્ત દેખાવડા જ નથી તેઓ ખૂબ મહેનત કરે છે તેઓ કલાકો સુધી નૃત્યના મહાવરા કરે છે તેમને ઘણા લોકો મદદ પણ કરે છે ધેમ ડ્રેસ ડિઝાઇનર મેકઅપ મેન ડાયટિશિયન ફાઇટ માસ્ટર સ્પીચ ઇન્ટ્રોડક્શન એન્ડ મેની મોર એટલે કે તેને કોણ મદદ કરે છે વેશભૂષા બનાવનાર મેકઅપ કરનાર માણસ આહાર શાસ્ત્રી ફાઇટ માસ્ટર બોલવાની રીત શીખવનાર અને બીજા ઘણા લોકો તેને મદદ કરે છે લુક ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર જુઓ અહીં એક ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે હવે આગળ જોઈએ બાળકો ધ મેકઅપ મેન ઇઝ ડુઇંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ મેકઅપ મેન એટલે કે મેકઅપ કરનાર માણસ પ્રિયાના ચહેરા પર મેકઅપ કરી રહ્યો છે સી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ હવે તે ખૂબ યુવાન દેખાય છે ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યુ ડ્રેસ એટલે કે વેશભૂષા તૈયાર કરનાર તેને નવો પોશાક આપી રહી છે ઇટ ઇઝ રેડ સી લુકિંગ બ્યુટિફુલ ઇન રેડ ક્લોથ એટલે કે આહાર શાસ્ત્રી તેને શું કહે છે તે લાલ છે એનો જે પોશાક છે એ કેવો છે લાલ છે અને તે લાલ કપડામાં સુંદર લાગે છે ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ તેને આહાર શાસ્ત્રી શું આપી રહ્યા છે ફળ આપે છે સી ઇઝ ટેકિંગ એન એપલ સી ધ સ્પીચ ઇન્ટ્રોડક્શન ઇઝ કમિંગ પ્રિયાઝ ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ વિથ હિમ એટલે તે સફરજન ખાઈ રહી છે જુઓ બોલવાની રીત શીખવનારા આવી રહ્યા છે પ્રિયા તેમની સાથે તેમના સંવાદોનો મહાવરો કરી રહી છે There is no work for the fight master today. આજે fight masterનું કોઈ જ કામ નથી. See how many people work for a short scene of the movie. જુઓ ફિલ્મના એક ટૂંકા દ્રશ્ય માટે કેટલા લોકો કામ કરે છે. બાળકો તમને ખબર જ હશે કે ફિલ્મનું શૂટિંગ થતું હોય ત્યારે કેટલા લોકો કામ કરતા હોય છે. હેને બાળકો તો ફરીથી જોઈએ ધ મેકઅપ મેન ઇઝ ડુઇંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ સી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ મેકઅપ કરનાર માણસ પ્રિયાના ચહેરા પર મેકઅપ કરી રહ્યો છે હવે તે ખૂબ જ યુવાન દેખાય છે ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર ન્યુ ડ્રેસ ઇટ ઇઝ રેડ સી લુક્સ બ્યુટિફુલ ઇન રેડ ક્લોથ એટલે કે તે શું કહે છે વેશભૂષાવાળા તૈયાર કરનાર તેને નવો પોશાક આપી રહ્યા છે તે લાલ છે
તે લાલ કપડામાં સુંદર લાગે છે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ. સી ઇઝ ટેકિંગ એન એપલ. સી ધ સ્પીચ ઇન્ટ્રોડક્શન ઇઝ કમિંગ. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ વિથ હિમ. ધેર ઇઝ નો વર્ક ફોર ધ હેડમાસ્ટર ટુડે. શું કહે છે કે તે આહાર શાસ્ત્રી તેને ફળ આપી રહ્યા છે, તે સફરજન ખાઈ રહી છે. જુઓ, બોલવાની રીત શીખવનાર આવી રહ્યા છે. પ્રિયા તેમની સાથે તેમનો સંવાદનો મહાવરો કરી રહી છે. આજે ફાઇટ માસ્ટર કઈ કામ નથી. સી હાઉ મેની પીપલ વર્ક ફોર અ શોર્ટ સીન ઓફ ધ મૂવી. જુઓ, ફિલ્મના એક ટૂંકા દ્રશ્ય માટે કેટલા લોકો કામ કરે છે. અને બાળકો, ખ્યાલ આવ્યો ને તમને? હવે આપણે બોર્ડ ઉપર જે સ્પેલિંગ લખ્યા છે તેના તરફ જઈએ. એચ એ એન ડી હેન્ડ એટલે હાથ. આર આઈ જી એચ ટી રાઈટ એટલે જમણા. એલ ઈ એફ ટી લેફ્ટ એટલે ડાબો. એ સી ટી ઓ આર એક્ટર એટલે અભિનેતા. એચ એ એન ડી એસ ઓ એમ ઈ હેન્ડસમ એટલે દેખાવડો. પી ઈ ઓ પી એલ ઈ પીપલ એટલે લોકો. ડી આઈ ઈ ટી આઈ સી આઈ એ એન ડાયટિશિયન એટલે આહાર શાસ્ત્રી. એસ પી ડબલ ઈ સી એચ I N S T R U C T O R સ્પીચ ઇન્ટ્રોડક્ટર એટલે બોલવાની સ્પીચ શીખવનાર. F I G H T M A S T E R ફાયર માસ્ટર એટલે ફાયર માસ્ટર. તો બાળકો, તમને ખ્યાલ આવ્યો ને? હવે જે બાકી રહી છે, જે એક્ટિવિટી, કઈ એક્ટિવિટી બાકી રહી છે? તો એક્ટિવિટી સાત તો મેં તમને સમજાવી. સાત સમજાવી ને બાળકો? તો એક્ટિવિટી નાઇન બી, પછી ટેન એ, ટેન બી, ઇલેવન એ, ઇલેવન બી અને ટ્વેલ્વ બી, એ મેં તમને હવે હું તમને ચોપડી દ્વારા સમજાવીશ. તો બાળકો, તમારે આજે મેં એક્ટિવિટી કીધી એ તમારે હવે તમારે ચોપડી દ્વારા લાઈવ તેને સમજવાની છે. બાળકો, એક્ટિવિટી છ એ નીચેના ચિત્રો જુઓ, વાંચો અને તેના પરથી વાક્ય પૂર્ણ કરો. તો બાળકો, તમને એક મસ્ત મજાનું ચિત્ર આપ્યું છે, દેખાય છે? એમાં કોક કચરો વાળે છે, કપડાં ધોવે છે, જમવાનું બનાવે છે, વાતો ચીતો કરે છે, નાય છે, હે ને બાળકો? અહીંયા અલગ અલગ બધા તમને ચિત્રો આપ્યા છે ને, તેના ઉપરથી તમને પ્રશ્નોના જવાબ એટલે કે ખાલી જગ્યા આપી છે. જોઈએ આપણે એક્ટિવિટી છ બી. ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં નોંધો. ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ એટલે કે રમી કોણ રહ્યું છે બાળકો? તો આપણે ચિત્રમાં જોઈએ કોણ રમી રહ્યું છે. તો બંટી છે એ રમી રહ્યો છે. તો શું આવશે? બંટી એટલે કે જ્યાં બંટી દેખાય છે ને તમને, અહીંયા દેખાય છે ચિત્રમાં? તો બંટી રમી રહ્યો છે. તો આપણે લખીશું બાળકો, બંટી. હવે જોઈએ, ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ એટલે કે વોશિંગ ક્લોથ એટલે કપડાં કોણ ધોઈ રહ્યું છે બાળકો? તો તમને આપણે ચિત્રમાં જોઈએ કપડાં કોણ ધોઈ રહ્યું છે? હનીફાબેન. કયા બેન બાળકો? હનીફાબેન. તો આપણે લખીએ કે હની ફાબેન. કયા બેન બાળકો? હનીફાબેન.
ત્રીજી ખાલી જગ્યા ઇઝ બાથિંગ. તો બાળકો બાથિંગ એટલે નાહવું. તો કોણ નાહી રહ્યું છે? તમે ચિત્રમાં જોઈ શકો છો કોણ નાહી રહ્યું છે, રાજ. તો આપણે લખીશું ને કે રાજ, રાજ ઇઝ બાથિંગ. સત્યમભાઈ ઇઝ ખાલી જગ્યા. તો આપણે જોઈએ ચિત્રમાં સત્યમભાઈ શું કરી રહ્યા છે, દેખાય છે બાળકો? સત્યમભાઈ છાપું વાંચી રહ્યા છે, એટલે કે ન્યૂઝપેપર. તો આપણે લખીશું, શું લખીશું બાળકો, તમે કહેશો મને, ખ્યાલ છે બાળકો? તો આપણે લખીશું રીડિંગ ન્યૂઝપેપર. શું લખીશું? રીડિંગ ન્યૂઝપેપર. પાંચમું ખાલી જગ્યા ઇઝ કુકિંગ. રસોઈ કોણ બનાવી રહ્યું છે? તો તમે આ ચિત્રમાં જોવો તો રસોઈ કોણ બનાવી રહ્યું છે? તો દેખાય છે અહીંયા કોણ બનાવી રહ્યું છે, નિખિલભાઈ. કોણ બનાવી રહ્યું છે, નિખિલભાઈ. તો આપણે લખીએ નિખિલભાઈ. ખાલી જગ્યા રી સેલિંગ વેજીટેબલ. સેલિંગ એટલે બાળકો વેચવું, વેજીટેબલ એટલે શાકભાજી. તો શાકભાજી કોણ વેચી રહ્યું છે, તમને ખ્યાલ છે બાળકો? આપણે જોઈએ કોણ વેચી રહ્યું છે, ચંપાબેન, જે અહીંયા તમને દેખાય છે. દેખાય છે ને? તો આપણે લખીએ ચંપાબેન ઇઝ સેલિંગ વેજીટેબલ. પછી ખાલી જગ્યા ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે બાળકો કસરત કરવી, હે ને? તો કસરત કોણ કરી રહ્યું છે, તમને ખબર છે બાળકો? તો જે અહીંયા તમને ચિત્ર આપ્યું છે ને બાળકો, કસરત કોણ કરી રહ્યું છે, કરણ. કોણ કરી રહ્યું છે, કરણ. તો આપણે લખીશું કરણ. કરણ ઇઝ એક્સરસાઇઝ. કરણ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ. તો વિનોદભાઈ જે છે એ શું કરી રહ્યા છે ઓફિસમાં, એટલે કે શું છે, એટલે કે ઓફિસમાં કમી. તો શું આવશે, કમી એટલે જવું, એટલે કે વિનોદભાઈ ઇઝ કમિંગ ફ્રોમ ઓફિસ. ખાલી જગ્યા ઇઝ ક્લિનિંગ ધ હોમ, એટલે કે ક્લિનિંગ એટલે સ્વચ્છ કરવું. તો હોમ એટલે ઘર. તો ઘર સાફ કોણ કરી રહ્યું છે બાળકો, તમને ખ્યાલ આવશે ચિત્રમાં જોઈએ આપણે. તો દેખાય છે નેહાબેન. કોણ સાફ કરી રહ્યું છે, નેહાબેન. તો આપણે લખીએ નેહાબેન. નેહાબેન ઇઝ ક્લિનિંગ ધ હોમ. ખાલી જગ્યા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. પતંગ કોણ ચગાવી રહ્યું છે બાળકો? તો ચિત્રમાં હરીફ દેખાય છે, પતંગ ચગાવે છે. તો લખીશું આપણે હરીફ. હરીફ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર ટોકિંગ. ટોકિંગ એટલે વાત કરવી. તો કોણ વાત કરી રહ્યા છે, તમને ચિત્રમાં દેખાય છે? કોકિલાબેન અને નરેશભાઈ એ વાતો કરી રહ્યા છે. તો આપણે લખીએ કોકિલાબેન એન્ડ નરેશભાઈ. ખાલી જગ્યા ઇઝ બાથિંગ બ્રશિંગ ટીથ. તો ખાલી જગ્યા ઇઝ બ્રશિંગ ટીથ. તો બ્રશ કોણ કરી રહ્યું છે તે જોઈએ આપણે ચિત્રમાં. તો તમે જોઈ શકો છો કે આમાં
ब्रश कोण करी रह्यु छे? तमने ख्याल छे बाळको? तो नीलेश भाई कोण करी रह्या छे? नीलेश भाई अहीं लखीशु नीलेश भाई। बाळको तमने ख्याल आवे छे ने? मैं तमने आ चित्र उपरथी समझाव्यु, तेमां तमने खबर पड़ी ने बाळको? मजा आवी ने? हवे जोईए एक्टिविटी 9B। હવે એક્ટિવિટી 9B એટલે કે એક્ટિવિટી 9A ના આધારે નીચેના વાક્યો કોણ બોલે છે તેમના નામ લખો। ગીવ મી અ રિબિન, તો કોણ બોલે છે બાળકો? આવું ટીચર બોલે છે। પ્લીઝ રોશની હેલ્પ મી, રોશની શું તું મને મદદ કરી શકીશ? તો કોણ બોલે છે આવું? વશમી। કોણ બોલે છે? વાસિમ, વાસિમ આવું બોલે છે। કટ ધીઝ રિબિન, તો આ વાક્ય કોણ બોલે છે? વાસિમ। થેન્ક યુ, સીટ ડાઉન પ્લીઝ, આવું વાક્ય કોણ બોલે છે? વસીમ જ બોલે છે। બાળકો તમને ખ્યાલ આવે છે ને? હવે જોઈએ આપણે એક્ટિવિટી 10A। વાંચો, ચિત્ર જુઓ અને કવર બનાવો। તો પહેલું છે ટેક અ સ્ક્વેર પીસ ઓફ અ પેપર, એટલે કે બાળકો તમારે આવું ચોરસ પેપર કાપવાનું છે। ફોલ્ડ ઓફ ધ ફોર કોર્નર્સ ટુ મેક ફોલ્ડ, એટલે કે આવી રીતના તમને બતાવ્યું છે તેવી રીતના ફોર કોર્નર બનાવવાના છે અને પછી શું કરવાના છે? ફોલ્ડ કરવાના છે। ફોલ્ડ ટુ કોર્નર એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લો, એટલે કે તમારે શું કરવાનું છે? જે બે કોર્નર હોય છે એ તમારે આવી રીતના વાળવાના છે અને શું લગાવવાનું છે? ગુંદરથી એને ચોંટાડવાનું છે। ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લો, એટલે કે તમારે થર્ડ એટલે કે ત્રીજું પણ જે હોય આવી રીતના કોર્નર એ પણ તમારે એને શું કરવાનું છે? આવી રીતના બતાવ્યું છે તો તેવી રીતના ચોંટાડવાનું છે। લીવ ધ ફોર્થ કોર્નર ઓપન, એટલે કે જે પહેલું જે ત્રણ જે કોર્નર હતા તેને આપણે ચોંટાડ્યા, બરોબર ને બાળકો? અને જે ફોર્થ નંબરનું જે કોર્નર છે એને ઓપન એટલે એને ખુલ્લું રાખવાનું છે। તો બાળકો તમે પણ આવી રીતના ઘરે બનાવીને અહીંયા નીચે તમને જે ખાલી જગ્યા આપી છે તેમાં તમે ચોંટાડવાનું છે। ચોંટાડશો ને બાળકો? તો ઘરે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે। હવે જોઈએ આગળ એક્ટિવિટી 11A। જૂથમાં કામ કરો, સૂચનાઓ વાંચો અને લેમન ડે બનાવો। શું બનાવવાનું છે? લેમન ડે, એટલે કે લેમન ડે એટલે કે તમારે લીંબુનો રસ બનાવવાનો છે। આવડે ને બાળકો? તો જોઈએ ટેક અ ગ્લાસ ઓફ વોટર, એટલે કે તમારે એક ગ્લાસમાં પાણી લેવાનું છે। એડ વન સ્પૂન ઓફ સુગર ઇન ઇટ, એટલે કે એ જે તમે એક ગ્લાસમાં પાણી લીધું ને બાળકો તેમાં તમારે સુગર એટલે ખાંડ તમારે નાખવાની છે। સ્વીઝ અ લેમન ઇન ઇટ, એટલે કે તમારે અંદર લેમન એટલે કે લીંબુ નીચવવાનો છે। એડ અ પીચ ઓફ સોલ્ટ ઇન ઇટ, એટલે કે તમારે એની અંદર સોલ્ટ એટલે મીઠું નાખવાનું છે। શેક ઇટ વેલ, એટલે કે તેને બરાબર હલાવવાનું છે। નાવ યોર લેમન ડે ઇઝ રેડી, એટલે કે લીંબુનો રસ તૈયાર થઈ ગયો છે। બાળકો તમને ખબર પડી ને પહેલાં શું લેવાનું છે? એક ગ્લાસ પાણી, પછી એક સ્પૂન સુગર લેવાની છે, પછી તેમાં લીંબુ નીચવવાનું છે,
पछी तेने शू करवानु छे सोल्ट एटले के मीठू नाखवानु छे अने पछी तेने हलावानु छे अने पछी आपणो लेमन जूस एटले के लेमन एटले के लींबूनो रस तैयार छे। तो बाळको तमे पण घरे बनावजो। हवे तमारे नीचे आप्युं छे एक्टिविटी 11 योग्य चित्र साथे जोड़ो। तो पहलू चित्र छे सेकिंग एटले के अहींया एक नाम लख्या छे अलग अलग चित्रों आप्या छे तमारे एने मैच करवाना छे। देखाय छे? तो आजे आमा अंदर कंईक एड करे छे एवुं चित्र देखाय छे है ने बाळको? देखाय छे तमने? कंईक एड करतुं देखाय छे अंदर कंईक नाखे छे तो शुं आवे ऑप्शन में एटले के एडिंग એટલે કે એડ કરે છે એટલે આપણે એને અહીંયા જોડવાનું છે મેચ કરવાનું છે। પછી આ ચિત્ર શેનું છે? શેકિંગ એટલે હલાવવું એટલે એને અહીંયા જોડવાનું અને આ લીંબુ નીચવે છે એટલે શું થયું? સ્વિગિંગ એટલે કે તમારે એને તેના સાથે જોડવાનું છે। બાળકો ખ્યાલ આવ્યો ને તમને? ખબર પડે છે ને બાળકો હું ભણાવું છું એમાં? હવે જોઈએ એક્ટિવિટી 12B। દેખાય છે બાળકો? તો તેમાં જોઈએ આપણે કોણ શું કામ કરે છે યોગ્ય રીતે જોડકા જોડો। એ અને બી એમ તમને બે આપ્યા છે। અ ડ્રેસ ડિઝાઇનર, તો ડ્રેસ ડિઝાઇનર શું કામ કરે છે? તો ઇઝ ગીવિંગ અ ન્યૂઝ ન્યૂ ડ્રેસ એટલે કે તેને અહીંયા મેચ કરવાનું છે। ઇઝ ગીવિંગ અ ન્યૂ ડ્રેસ। પછી બીજું છે અ મેકઅપ મેન, કયો મેન? મેકઅપ મેન એટલે કે તે શું કરે છે? ઇઝ ડુઈંગ મેકઅપ, શું કરે છે? ઇઝ ડુઈંગ મેકઅપ। એન એક્ટર, શું કરે છે એક્ટર? ઇઝ પ્રેક્ટિસિંગ ઇઝ ડાયલોગ એટલે કે તેને પિક્ચરમાં ડાયલોગ આવે ને બાળકો, તો ડાયલોગ। પછી એના પછી અ ડાયટિશન, તો ડાયટિશન શું કરશે? તો ઇઝ ગીવિંગ હર ફ્રૂટ, ઇઝ ગીવિંગ હર ફ્રૂટ એટલે એને ત્યાં મેચ કરવાનું। અ સ્પીચ, અ સ્પીચ ઇન્ટ્રોડક્ટ એટલે શું થશે? અ પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ, શું આવશે? ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ। પછી અ ફાઇટ માસ્ટર, તો એમાં શું આવશે? ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન્સ। તો બાળકો તમને ખ્યાલ આવ્યો ને? સમજ પડી ને બાળકો તમને? કઈ શીખી? 9B, 10A, 10B, 11A, 11B, 12B એ આપણે ચોપડી દ્વારા સમજી હે ને બાળકો? તમને ખ્યાલ આવ્યો ને? મજા પણ આવી હે ને બાળકો? તો આપણો જે ભાગ 2 હતો એટલે કે જે આપણો યુનિટ 4 અહીંયા પૂર્ણ થાય છે હે ને બાળકો? તમને મજા આવી ને? ખબર પણ પડી ને? તો બાળકો તમારે આ વિડીયો વારંવાર જોવાનો છે, તેનો અભ્યાસ કરવાનો છે। તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। જય હિન્દ, જય ભારત।